હવે તમારી ચોપડીમાં પાના નંબર 19 ઉપર ખાલી જગ્યા આપી છે મારી સાથે જુઓ અહીંયા ખાલી જગ્યા પૂરો નંબર 1 રતન ખાલી જગ્યા ચર તો રતન ઝટપટ ચર સોપાન 1 માં તમારે જોવાનું છે રતન ઝટપટ ચર એટલે કે અહીંયા આપણે આવશે ઝટપટ શું આવશે ઝટપટ આગળ જુઓ રતન નળ પર ખાલી જગ્યા ભર શું કરવા કે છે રતનને જળ એટલે પાણી જળ જળ ભર રતન જળ ભર કર ખાલી જગ્યા ચર એટલે કે પાણી ભરીને ક્યાં જવા કે છે ઘર ચર ઘર ચર આગળ રતન જગ ભર કર ખાલી જગ્યા ભર જગ ભરીને શું કરે કે ટબ તો શું આવશે ટબ તમારે તમારી ચોપડીમાં આપેલું છે સોપાન એમાં જોઈને જ આ ખાલી જગ્યા લખવાની છે ને અહીં પણ મેં લખી છે એ પ્રમાણે તમારે તમારી નોટબુકમાં પણ આવી રીતના હેડિંગ સોપાન એક હેડિંગ આપવાનું છે પછી લખવાનું હિન્દી શબ્દનો ગુજરાતી શબ્દ લખો હવે અહીં જે મેં ચાર શબ્દ લખ્યા છે ચલ એટલે ચાર ઝટપટ એટલે ઝડપથી નળ તક એટલે નળ સુધી જળ એટલે પાણી આ જે શબ્દ છે એ તમારે તમારી નોટબુકમાં પાંચ વાર લખવાના છે અને પછી નોટબુકમાં પાછું ખાલી જગ્યા પૂરો એવું હેડિંગ આપવાનું છે અને આ ચાર ખાલી જગ્યા તમારે તમારી નોટબુકમાં લખવાનું છે અને ચોપડીમાં પણ તમારી અહીંયા ખાલી જગ્યા આપી છે પાના નંબર 19 ઉપર એ તમારે ચોપડીમાં પણ લખવાનું છે